नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 મો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો બીજા સેમેસ્ટરનો પાઠ 13 મો. આ પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, ભૂગોળ, તેનો પાઠ 13 મો, આપત્તિ વ્યવસ્થાપન. તેમાં પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે, તેમાં જવાબમાં આવશે ઓપ્શન એ દુષ્કાળ, બીજામાં ઓપ્શન ડી ભૂકંપ, ત્રીજામાં ઓપ્શન એ જ્વાળામુખી, ચોથામાં ઓપ્શન સી તત્સુનામી, પાંચમામાં ઓપ્શન બી વાવાઝોડું, છઠ્ઠામાં ઓપ્શન એ પૂર, સાતમામાં ઓપ્શન એ ઔદ્યોગિક અકસ્માત, આઠમામાં ઓપ્શન બી બોમ્બે વિસ્ફોટ, નવમામાં ઓપ્શન સી પૂર, દસમામાં ઓપ્શન સી તત્સુનામી, અગિયારમાં ઓપ્શન સી ભૂકંપ, બારમામાં ઓપ્શન ડી કચ્છમાં, તેરમાં ઓપ્શન એ અંજાર એટલે કે કચ્છમાં, ચૌદમાં ઓપ્શન સી સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે, પંદરમાં ઓપ્શન ડી નદી સાથે, સોળમાં ઓપ્શન સી દુષ્કાળની. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે જવાબમાં પ્રકોપ, બીજી ખાલી જગ્યામાં શક્ય છે, ત્રીજામાં અશક્ય છે, ચોથી ખાલી જગ્યામાં આવશે ભૂકંપ, પાંચમાં કચ્છ, છઠ્ઠામાં ચક્રવાત, સાતમાં તત્સુનામી નામે ઓળખાય છે, આઠમાં તત્સુનામી, નવમી ખાલી જગ્યામાં દરિયા કિનારાથી દૂર ખસી જવું જોઈએ, દસમાં નદી, અગિયારમી ખાલી જગ્યામાં પૂરના અને બારમી ખાલી જગ્યામાં વિકલાંગ. પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય છે તે ખરું છે, બીજું વાક્ય ખરું, ત્રીજું વાક્ય ખોટું, ચોથું વાક્ય ખોટું, પાંચમું વાક્ય ખરું, છઠ્ઠું વાક્ય ખોટું, સાતમું વાક્ય ખરું, આઠમું વાક્ય ખોટું, નવમું વાક્ય ખરું થશે, દસમું વાક્ય ખરું, અગિયારમું વાક્ય ખોટું, બારમું વાક્ય ખોટું. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો, તેમાં પહેલું જોડકું છે, તેમાં પહેલું ભૂકંપ, આગાહી કરવી શક્ય નથી, પૂર, આગાહી કરવી શક્ય છે, ભારે વિનાશકારી આપત્તિ તો તત્સુનામી, અને મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ તો દુષ્કાળ. ત્યાર પછી બીજું જોડકું છે, તેમાં પહેલું કુદરતી આપત્તિ એટલે કે જ્વાળામુખી, માનવ સર્જિત આપત્તિ એટલે કે ઔદ્યોગિક અકસ્માત, હિંદ મહાસાગરમાં તત્સુનામી એટલે કે 26 ડિસેમ્બર 2004, અને કચ્છમાં ભૂકંપ 26 જાન્યુઆરી 2001. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે? જવાબ, આપદા, હોનારત, પ્રકોપ વગેરે નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, ફ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. ત્રીજો પ્રશ્ન, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ આપો. ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, તત્સુનામી અને વાવાઝોડું કુદરતી આપત્તિ છે. ચોથો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? પૂર, તત્સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરેની આગાહી કરી શકાય છે. પાંચમો પ્રશ્ન, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરેની આગાહી કરી શકાતી નથી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ભૂકંપ એટલે શું અથવા ભૂકંપ કોને કહે છે? પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, તેને ભૂકંપ કહે છે.
सातमो प्रश्न छे वावाझोडुं एटले शुं? वातावरणमां हवाना दबाणमां सर्जाती असमतुलाथी उद्भवता प्रचंड विनाशकारी वातावरणीय तोफानोने वावाझोडुं कहे छे। आठमो प्रश्न वावाझोडुं साथी सर्जाय छे? वावाझोडुं वातावरणमां हवाना दबाणथी असमतुलाथी सर्जाय छे। नवमो प्रश्न भारतमां वावाझोडानी असरो क्यां अनुभवाय छे? ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે। દસમો પ્રશ્ન છે તત્સુનામી એટલે શું અથવા તત્સુનામી કોને કહે છે? સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને તત્સુનામી કહે છે। 11મો પ્રશ્ન છે પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે? પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે। 12મો પ્રશ્ન છે દુષ્કાળ કોને કહે છે? વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે। 13મો પ્રશ્ન આપત્તિઓની સૌથી માઠી અસર કોની પર વધુ થાય છે? આપત્તિઓની સૌથી માઠી અસર ગરીબો અને અભાવગ્રસ્ત લોકો પર વધુ થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। દરેક પ્રશ્નના ઉત્તર રૂપે કોઈ પણ 4 મુદ્દા લખવાના છે। પહેલો પ્રશ્ન છે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? પહેલું તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું। બીજું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું। ત્રીજો માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા। ચોથું ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બુમાબુમ કે નાસભાગ ન કરવી। પાંચમું બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો। છઠ્ઠું અફવાઓથી દોરવાવું નહીં। ત્યાર પછી બીજો પ્રશ્ન છે વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? વાવાઝોડાની ચેતવણી મળતા ઘરના બધા બારણા બંધ કરવા। જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં। જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયા કિનારા વગેરેથી વાહનને દૂર ઊભું રાખો અને તમારે વાહનમાં જ બેસી રહેવું। ચોથું ઢોર ઢાખરને ખીલેથી છોડી મૂકવા, જો તે છૂટા પડે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે। વીજળીના થાંભલા મોટા વૃક્ષો મકાનો જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તત્સુનામી પહેલા શું કરવું જોઈએ? તેમાં પહેલું તત્સુનામી ના સમાચાર સાંભળતા જ દરિયા કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું। બીજું રેડિયો કે ટીવી પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો। ત્રીજું સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે તત્સુનામી આવવાના સંકેતો છે। આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું। ચોથું પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ સૂકો નાસ્તો દવાઓ પીવા માટે શુદ્ધ પાણી ટોર્ચ મીણબત્તી દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી। ચોથો પ્રશ્ન છે પૂર દરમિયાન શું કરવું જોઈએ? ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા। બીજું તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું। 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો। ત્રીજું ઢોર ઢાખરને ખીલેથી છોડી મૂકવા, જો તો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે। ચોથું બાળકોને ભૂખ્યા ન રાખવા। પાંચમું રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે દુષ્કાળ પહેલા શું કરવું જોઈએ? પહેલું ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું।
બીજું ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રસાર કરવો. ત્રીજું, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. ચોથું, અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા. ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, ટૂંક નોંધ લખો. પેલી ટૂંક નોંધ છે ભૂકંપ. પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભી ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવના વાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેમની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ભૂકંપને લીધે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ લખવાની છે, તત્સુનામી. તત્સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. તત્સુ એટલે અંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે તીવ્રતા વાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને તત્સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને તત્સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી તત્સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તત્સુનામીના મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્ર કિનારા તરફ એક પછી એક હાર બંધ આવતા ભારે વિનાશક બની જાય છે. તેથી ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં તત્સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી તત્સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો. તો સૌથી પહેલા આપણે જોશું કુદરતી આપત્તિઓ. તો તેમાં આવશે દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી, પૂર, તત્સુનામી. ત્યાર પછી બીજું છે માનવસર્જિત આપત્તિઓ. તો તેમાં ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, આગ વગેરે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 7 નો સામાજિક વિજ્ઞાનનો પાઠ 13મો આપત્તિ અને વ્યવસ્થાપન આ પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 14 ની અંદર. ત્યાં સુધી આવજો.